वंदे गुजरात। Hello children, how are you? Fine. We have to always be fine. Saras. Agalna episode ma apne mouse ni story vishe janiyo. To chalo aaje apne agal jaiye. Are you ready? Yes. Let's open your textbook and look at page number 85. ओके बाल दोस्तों, हवे हूँ एक्टिविटी टू एफ नी सूचना वाँचू छू, ते ध्यान थी सांभळजो। उंदर कोने मळे छे जाणो, उंदर ने बीजा शा काम पड़े, ते माटे ते कोने मळे, जूथमां काम करो अने लखो। ओके बाल दोस्तों, तमे माउस नी स्टोरी मां उंदर कोने कोने मळे छे તેની તમને ખબર જ છે, તો ચાલો આજે આપણે તેના થોડા ચિત્રો જોઈએ। ધ માઉસ વોન્ટ્સ ટુ વોશ હિસ ક્લોથ્સ, વેર વિલ હી ગો? યસ, નાવ ટેલ મી, હુમ ડીડ ધ માઉસ મીટ ધ ફર્સ્ટ એન્ડ વાય? And the options are to the laundryman, to the fruit seller, to the teacher, to the cook। ઓકે બાલ દોસ્તો, હવે તમે સ્ટોરીને આધારે કહી શકશો કે ઉંદર સૌપ્રથમ કોને મળે છે અને શા માટે। ચાલો વિચારો જોઈએ। યસ, યુ આર રાઈટ, ટુ ધ લોન્ડ્રીમેન, ધ માઉસ મેટ ધ લોન્ડ્રીમેન ટુ મેક વોશ હિસ ક્લોથ્સ। ચાલો બાલ દોસ્તો, હવે આપણે આવા અન્ય ચિત્રો જોઈએ। ધ માઉસ વોન્ટ્સ ટુ મેક અ કેપ ફોર હિમ,
Where will he go? Yes. Now give the answer. Whom did the mouse meet the second time and why? And the options are to the fruit seller, to the grocer, to the mandapwala, to the tailor. ओके तो हवे उंदर ने पोतानी केप बनावी हशे तो ते क्यां जशे राइट टू द टेलर द माउस मेड द टेलर टू मेक हिज केप तमारे पण जो कपड़ा सीवड़ावा होय तो तमे क्यां जाओ छो दर्जी पासे जाओ छो ने तो उंदर ने पण पोतानी केप बनावा माटे ते दर्जी पासे जाय छे The mouse met the tailor to make his cap. ओके बाल दोस्तों चित्रोमा उंदर केवी रीते विविध हेल्पिंग एंड्स ने मळे छे आपणे पण आवा जुदा जुदा कार्यो माटे हेल्पिंग एंड्स ने मळता होईए छे तो चालो हजु पण बीजा कोने कोने मळे छे ते जोईए The mouse wants to decorate his cap. Where will he go? ओके हवे સ્ટોરીના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો Whom did the mouse meet the third time and why? And the options are to the needlewoman, to the engineer, to the postman, to the carpenter. તમારે પણ તમારી ટોપી શણગારી હોય તો તમે ક્યાં કોને મળો છો યસ તમે નીડલ વુમન ને મળો છો ધ માઉસ મેડ ધ નીડલ વુમન ટુ મેક ડેકોરેટ ઇઝ કેપ ઓકે ફ્રેન્ડ્સ આવા જુદા જુદા ચિત્રો જોયા પછી આપણે એક્ટિવિટી ટુ એફ ના જે વિધાનો અને પ્રશ્નો આપેલા છે તે જોઈએ રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક મિત્રોને પણ વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓને જૂથમાં બેસાડે અને હું અહીંયાથી જે એક્ટિવિટી કરું છું તે પ્રમાણે કરે ઉંદર કોને મળે છે જાણો ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે જૂથમાં કામ કરો અને લખો નંબર વન ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ વેર વિલ હી ગો Options to the engineer, to the mason, to the carpenter, to the bank manager. Okay, જો માઉસ ને પોતાનું ઘર બનાવવું હોય તો તે કોને મળશે જેમ આપણે પણ આપણા હાઉસ બનાવીએ છીએ ને તો આપણે કોને મળીએ છીએ યસ યસ ટુ ધી મેસન No, no, no. It is not correct. Okay. હજી પણ તમે ક્યાંક વિચારતા હોય એવું લાગે છે આ માટે આપણે જુદા જુદા હેલ્પિંગ હેન્ડ્સના પિક્ચર્સ જોઈએ ઓકે ચિલ્ડ્રન હવે અહીંયા જુદા જુદા ચિત્રો આપેલા છે તમે ધ્યાનથી જોજો કે સૌ પ્રથમ તે કોને મળશે ચાલો ચાલો વિચારો તમે હવે બરાબર વિચારી રહ્યા છો યસ બરાબર એ કોને મળશે એન્જિનિયરને ઓકે તેથી ઉંદર પોતાનું ઘર બનાવવા માટે તે એન્જિનિયરને મળે છે ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટ અને તેના પ્રશ્ન પર જઈએ તમે તૈયાર છો ને ઓકે ક્વેશ્ચન નંબર ટુ ધ માઉસ વોન્ટ્સ ટુ ઈટ ફ્રૂટ્સ
Where will he go? And the options are to the cook, to the fruit seller, to the grocer, to the utensil seller, to the mandap wala. ચાલો વિચારો જોઈએ, જો માઉસને ફ્રૂટ ખાવા હોય તો તે ક્યાં જશે? ઓકે બાળ મિત્રો, તો ફ્રૂટ ખાવા માટે ઉંદર ક્યાં જશે તેના જુદા જુદા આપણે ચિત્રો જોઈએ. ટુ ધ કુક, ટુ ધી ફ્રૂટ સેલર, ટુ ધી ગ્રોસર, to the utensil seller, to the mandap wala. Yes, you are thinking properly. Where will he go? Te fruit seller passe jase. Yes, you are right. The mouse made the fruit seller to eat fruits. બરાબર, તમને જુદા જુદા ફ્રૂટ જોઈને તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને, તો ઉંદરને પણ ફ્રૂટ્સ ખૂબ જ ભાવે છે, તેથી તે ફ્રૂટ સેલરને મળશે. ઓકે ફ્રેન્ડ્સ, નંબર 3 ની અંદર બ્લેન્ક આપેલી છે, ત્યાં વિધાન પણ નથી અને પ્રશ્ન પણ નથી. ત્યાં આપણે આપણી રીતે જેમ ઉપરના બે બનાવ્યા ને, તેવી રીતે ત્રીજું પણ બનાવવાનું છે. આર યુ રેડી? તો ચાલો હું તમને એવું એક ઉદાહરણ બતાવું. ધ માઉસ વોન્ટ્સ ટુ ઓપન હિઝ બેંક એકાઉન્ટ. વેર વિલ હી ગો? એન્ડ ધી ઓપ્શન્સ આર ટુ ધી બેંક, ટુ ધી ગાર્ડન, ટુ ધી સ્કૂલ, ટુ ધી માર્કેટ. ઓકે, તો હવે આપણે પણ જ્યારે આપણું બેંક એકાઉન્ટ ખોલાવવા ઈચ્છતા હોઈએ તો આપણે ક્યાં જઈએ છીએ? રાઈટ, તો આપણે બેંકમાં જઈએ છીએ ને, તો અહીંયા ઉંદર પણ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવે ઈચ્છે છે, તો તે ક્યાં જશે? યસ, તો તે બેંકમાં જશે. ધ માઉસ વોન્ટ્સ ટુ ઓપન હિઝ બેંક એકાઉન્ટ, સો હી વિલ ગો ટુ ધ બેંક. ઓકે, તો ઉંદર બીજા કયા કયા કામો માટે કોને કોને મળે છે એ માટે હજુ વધારાની આવા વિધાનો અને પ્રશ્નો પણ બની શકે. એ માટે દરેક રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક મિત્રોને પણ વિનંતી કે તેઓ પણ વિદ્યાર્થીઓને આવા પ્રકારના ઓપ્શન્સ વાળા ક્વેશ્ચન્સનો વધુ ને વધુ જૂથની અંદર મહાવરો કરાવે. ઓકે બાળમિત્રો, હવે આપણે એક્ટિવિટી 2E તરફ પાછા વળવાનું છે, આગળ જવાનું નથી. ઓકે ફ્રેન્ડ્સ, હવે હું એક્ટિવિટી 2E ની સૂચના રીડ કરું છું, તમે ધ્યાનથી સાંભળજો. નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ જવાબ લખો. ઓકે બાલ દોસ્તો, આજે આપણે ગેમ રમીએ. સૌપ્રથમ ગેમની સૂચના તમે સાંભળજો. હું અહીંયાથી કોઈ પણ પક્ષી, પ્રાણી કે જીવજંતુનું નામ બોલીશ. જો તે ઉડી શકે તો તેના માટે તમારો હાથ ઊંચો કરવાનો છે, અને જો તે ન ઉડી શકે તો તમારે તમારો હાથ નીચો જ રાખવાનો છે. ક્લિયર? તો ચાલો આપણે રમીએ. ચકલી ઉડે, ફર. મોર ઉડે, ફર. ગાય ઉડે. જો આમાં તમારામાંથી કોઈએ પોતાનો હાથ ઊંચો કરી દીધો. ગાય ન ઉડે છતાં એણે પોતાનો હાથ ઊંચો કરી દીધો, તેથી તે આઉટ. ઓકે, હંસ ઉડે, ફર. પોપટ ઉડે, ફર. ભેંસ ઉડે. જો તમારામાં ફરી પાછો હાથ ઊંચો કરી દીધો, ભેંસ ઉડી શકે નહીં, તેથી જેણે હાથ ઊંચો કર્યો છે તે પણ આઉટ. શિક્ષક મિત્રોને પણ વિનંતી કે તેઓ પણ વિદ્યાર્થીઓને
આ ગેમ વર્ગમાં રમાડે અને કાર્ય કરવાની ક્ષમતા એટલે કે કરી શકું અને ન કરી શકું એ બાબત વિશે વધુ સ્પષ્ટતા કરે. ઓકે બાલ દોસ્તો, તો આજે આપણે આવી જ એક એક્ટિવિટી જોવાના છીએ કે જેમાં કોઈ પણ કાર્ય કરી શકીએ તો એના માટે યસ આઈ કેન, અને જો તે ન કરી શકતા હોઈએ તો એના માટે નો આઈ કેન નોટ. તો આના માટે આપણે થોડા ચિત્રો જોઈએ. તમને ચિત્રો જોવા ગમે છે ને? ઓકે, લેટ સી. કેન અ હોર્સ જમ્પ? શું ઘોડો કૂદકો મારી શકે? ચાલો વિચારો જોઈએ. યુ આર રાઈટ, યસ ઇટ કેન જમ્પ. ઓકે, ચાલો બીજું ચિત્ર જોઈએ. કેન અ કાઉ ફ્લાય? શું ગાય ઉડી શકે? યસ યુ આર રાઈટ, નો ઇટ કેન નોટ ફ્લાય, તે ઉડી શકે નહીં. ચાલો આ ચિત્ર જોવો જોઈએ. કેન અ ફિશ સ્વિમ? શું માછલી તરી શકે? તમે તરતી માછલી જોઈ છે? તમે સાચા છો, યસ ઇટ કેન સ્વિમ. કેન અ બફેલો ક્લાઇમ? શું ભેંસ ચડી શકે? છે ને ભેંસને, પણ એ ચડી શકે નહીં. નો ઇટ કેન નોટ ક્લાઇમ્બ. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર જે વિધાનો આપેલા છે અને તેમાં પ્રશ્નો પણ પૂછેલા છે કે તમે તે કરી શકો કે ન કરી શકો, તો આપણે એના આન્સર પણ લખવાના છે. તો ચાલો આપણે હવે ટેક્સ્ટ બુકની જે ખાલી જગ્યાઓ છે તે જોઈએ. તો ચાલો આપણે ફર્સ્ટ વિધાન અને તેનો ક્વેશ્ચન જોઈએ. ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયરન ધ ક્લોથ્સ, કેન યુ? તો ચાલો હવે વિચારો જોઈએ કે જો આપણે આપણા કપડાં છે એ ધોવા અને ઇસ્ત્રી કરવા માટે કોને આપીએ છીએ. ઓકે, તેના માટે હું તમને એક ચિત્ર બતાવું છું. તો આ લોન્ડ્રી મેનનું ચિત્ર છે. ઓકે, ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયરન ધ ક્લોથ્સ, કેન યુ? તો શું આપણે પણ આપણા કપડાં ધોઈ શકીએ અને એને ઇસ્ત્રી કરી શકીએ? હું તે કરી શકું છું, તો હું યસ આઈ કેન લખીશ. અને જો તમે પણ આ કાર્ય કરી શકતા હોય તો તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં યસ આઈ કેન લખજો, અને જો ન કરી શકતા હોય તો નો કેન નોટ. યસ આઈ કેન. શિક્ષક મિત્રોને પણ વિનંતી કે તેઓ પણ વિદ્યાર્થીઓ વર્ગમાં પોતે જે બ્લેન્ક પૂર્ણ કરે છે તે નિહાળશે. વિધાન બે જોઈએ. ધ ટેલર કેન મેજર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ્સ, કેન યુ? દરજી છે એ કાપડને માપી શકે, કાપી શકે અને સીવી પણ શકે. જો આપણે પણ આ કાર્ય કરી શકતા હોય તો આપણે યસ લખીશું, અને જો ન કરી શકતા હોય તો નો આઈ કેન નોટ લખીશું. બરાબર? તો આના માટે હું તમને એક ચિત્ર બતાવું છું. તમને ખબર જ છે કે આ ચિત્ર ટેલરનું છે, તે આ બધા કાર્યો કરી શકે છે, રાઈટ? હું પણ તે કરી શકું છું. ટેલર છે એ કાપડને માપી શકે છે, કાપી શકે છે અને સીવી શકે છે, પણ હું આ કાર્ય કરી શકતો નથી, તેથી હું નો આઈ કેન નોટ લખીશ. અને બાલમિત્રો, તમે પણ આ કાર્ય ન કરી શકો,
માટે તમે પણ નો આઈ કેન નોટ લખશો. નો આઈ કેન નોટ. ઓકે, હવે આપણે ત્રીજું વિધાન અને તેનો પ્રશ્ન જોઈએ. ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. કેન યુ? આના માટે આપણે ચિત્ર જોઈએ. ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક નીડલ વુમન છે, એ કંઈક ગૂંથી રહી છે. તમારામાંથી પણ ઘણાને આવું સારી ડિઝાઇન અને લેસ સાથે ગૂંથતા આવડતું હશે, બરાબર ને? પરંતુ હું આવું કાર્ય કરી શકતો નથી, તેથી હું નો આઈ કેન નોટ લખીશ. અને જો તમે કરી શકતા હોય તો તમે યસ આઈ કેન લખજો, અને જો ન કરી શકતા હોય તો નો આઈ કેન નોટ લખજો. હું આ કાર્ય કરી શકતો નથી માટે હું નો આઈ કેન નોટ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે વિધાન નંબર 4 અને તેનો ખાલી જગ્યા જોઈએ. વિધાન નંબર 4, તો ક્રિકેટ ટીમ કેપ્ટેન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ. કેન યુ? આના માટે પણ આપણે એક ચિત્ર જોઈએ. તમે ટીવીની અંદર મેચ જોતા હશો, ખરું ને બાળમિત્રો? તેની અંદર દરેક ટીમને પોતાનો કેપ્ટન હોય છે, તેમ અહીંયા ક્રિકેટ ટીમનો કેપ્ટન છે એ બેટ બોલ અને ફિલ્ડ છે. બેટિંગ પણ કરી શકે છે, બોલિંગ પણ કરી શકે છે, અને ફિલ્ડિંગ પણ કરી શકે છે. હું પણ ક્રિકેટ રમું છું, હું પણ આ કાર્ય કરી શકું છું, તેથી હું યસ આઈ કેન લખીશ. અને જો તમે પણ આ કાર્યો કરી શકતા હોય, બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગનું, તો તમે પણ યસ આઈ કેન લખજો. અને જો ન કરી શકતા હોય તો નો આઈ કાન્ટ લખજો. યસ આઈ કેન, ખરું ને બાળ દોસ્તો? મજા આવે છે ને? હવે આપણે છેલ્લું વિધાન જોઈએ. આઈ કેન રીડ ગુજરાતી હિન્દી સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ? આ વિધાનને સમજવા માટે આપણે ચિત્ર જોઈએ. ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ છે, એ કંઈક વાંચી રહ્યો છે. વિધાનની અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે જો તમે ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી વાંચી શકો છો. હું તે બધી ભાષાઓ વાંચી શકું છું, તેથી હું યસ આઈ કેન એવું લખીશ. અને જો તમે પણ વાંચી શકતા હોય તો યસ આઈ કેન લખજો. અને જો એ બધી ભાષાઓ તમે વાંચી શકતા ન હોય તો નો આઈ કેન નોટ લખજો. યસ આઈ કેન.
ओके बाल दोस्तों, अहीं आपणे यस आई केन अने नो आई केन नॉट तेना विषे शीख्या। शिक्षक मित्रों ने पण विनंती के तेओ पण वर्गखंड में विधानों साथेना प्रश्नोनो वधुमां वधु महावरो करावे अने तेना जवाबोनो वधुमां वधु दृढ़ीकरण करावे। अहीं आपणी 2E अने 2F बन्ने एक्टिविटी आपणे शीख्या, मने पण मजा आवी अने तमने पण मजा आवी। नेक्स्ट एपिसोड मां मळीए, त्यां सुधी बाय बाय, आवजो, सी यू।